વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। વડાપ્રધાન 31મી ઓક્ટોબરે બનાસકાંઠાના તરાથી રૂપિયા 8,034 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત અને ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન નવા વર્ષમાં ઉત્તર ગુજરાતને વધુ પાણીદાર બનાવવા તરાથી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। પ્રોજેક્ટની વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે બનાસકાંઠાની મુલાકાતે છે। થરાદથી રૂપિયા 8,034 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત જાહેરાત કરશે। રૂપિયા 1,566 કરોડના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત પણ કરવાના છે। ગુજરાત બન્યું પાણીદાર ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે બનાસકાંઠામાં થરાદથી રૂપિયા 8,034 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત। રૂપિયા 1,566 કરોડના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત। પાટણના 33 અને બનાસકાંઠાના 27 ગામને મળશે લાભ। 150થી વધુ તળાવોને જોડાણ આપી ભરવામાં આવશે। 7,500 હેક્ટરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈનો લાભ। રૂપિયા 191 કરોડના ખર્ચે ઢીંડરોલથી મુક્તેશ્વર પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત। સોયગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના કામનું ખાતમુહૂર્ત। દિયોદર પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું ખાતમુહૂર્ત। રૂપિયા 1,566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટ। રૂપિયા 191 કરોડના ખર્ચે ડિનરોલથી મુક્તેશ્વર પાઇપલાઇન પ્રોજેક્ટ। રૂપિયા 88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ। કાંકરેજ દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થશે। આ વિકાસ કામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી થરાદથી જ વિવિધ વિકાસ કામોની જાહેરાત પણ કરશે। આ વિકાસ કામોની વાત કરીએ તો વડાપ્રધાન કરશે પાણીદાર જાહેરાત। વડાપ્રધાન થરાદથી કરશે વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત। રૂપિયા 1,500 કરોડના ખર્ચે સુજલામ સુફલામ નહેરનું થશે મજબૂતીકરણ। રૂપિયા 1,100 કરોડના ખર્ચે અટલ ભૂજલ યોજના હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કામ। રૂપિયા 1,000 કરોડના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ પામશે નવા 4 બેરેજ। રૂપિયા 700 કરોડના ખર્ચે ધરોઈ જળાશય આધારિત ઉદ્ધારણ યોજના। હયાત પાઇપલાઇન અને નવીન પાઇપલાઇનથી તળાવોને જોડાશે। નાની સિંચાઈ યોજનાથી મલાણા સહિત અન્ય 31 ગામના તળાવ ભરાશે। સાંથલપુર તાલુકાના ઊંચાઈ પર આવેલા 11 ગામ માટે પાઇપલાઇન યોજના। રાજ્યમાં રૂપિયા 1,500 કરોડથી વધુના ખર્ચે સુજલામ સુફલામ નહેર મજબૂતીકરણનું કામ હાથ ધરાશે। રૂપિયા 1,100 કરોડના ખર્ચે અટલ ભૂજલ યોજના હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જના તથા વેસ્ટ વોટર રીયુઝના કામ, તેમજ રૂપિયા 1,000 કરોડના ખર્ચે સાબરમતી નદી પર 4 નવા બેરેજની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત ધરોઈ વાત્રક મેશ્વો અને હાથમતી જળાશય આધારિત ઉદ્ધારણ યોજનાઓ સાથે સાથે હયાત પાઇપલાઇન અને નવીન પાઇપલાઇન દ્વારા તળાવોને જોડવાના કામની પણ વડાપ્રધાન શ્રી જાહેરાત કરશે। આટલું જ નહીં, પાટણના સાંથલપુર તાલુકામાં ઊંચાઈ પર આવેલા 11 ગામોમાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવાની યોજનાની જાહેરાત કરશે। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી।